હાલ એક હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં 17 એપ્રિલ થી લઈને 25 એપ્રિલ દરમિયાન જે આ હીટવેવ નો રાઉન્ડ છે આની અંદર, ગઈકાલે 17 એપ્રિલ થી આ હીટવેવ નો રાઉન્ડ ચાલુ થયો છે અને 25 એપ્રિલ સુધી આ હીટવેવ નો રાઉન્ડ ચાલશે. 25 એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી. હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું 3જું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતાં 2 ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું ચાલી રહ્યું છે. અને આ હીટવેવના રાઉન્ડ છે સામાન્ય રીતે જોવા જઈએ તો 2016 અને 2018ની પેટર્ન મુજબ જ અત્યારે 2024નું આપણે ઉનાળા દરમિયાન તાપમાન છે ઊંચું જોવા મળી રહ્યું છે. છેલ્લા 10 વર્ષની સરખામણીએ જોવા જઈએ તો 2016, 2018 અને 2024 આ 3 વર્ષ એવા છે કે જે છેલ્લા 10 વર્ષની અંદર સૌથી વધારે ગરમ રહ્યા છે. અને એમાં પણ આ 2024ની અંદર જે 2016 અને 2018ની અંદર જે તાપમાન હતું એમનો રેકોર્ડ છે એ રેકોર્ડ છે આ 2024ની અંદર તૂટી રહ્યો છે. અને એમાં પણ ખાસ કરીને એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયાની અંદર વાત કરવા જઈએ તો સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું તાપમાન રહે એટલે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે એ ગઈકાલથી આપણે તૂટવાનું ચાલુ થઈ ગયું છે. ગઈકાલે જોવા જઈએ તો ગઈકાલે 17 એપ્રિલ 2024ના રોજ રાજ્યની અંદર તાપમાન જે હતું જેમાં સૌથી વધારે ગરમ સિટી છે આપણે અમરેલી જોવા મળ્યું છે, બીજા નંબરે જૂનાગઢ હતું અને એ સિવાય રાજ્યના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ તાપમાન છે એ સામાન્ય કરતાં ઉપર રહ્યું છે. હજુ પણ આવનારા દિવસની અંદર એટલે કે 25 એપ્રિલ સુધી આપણે તાપમાન છે ઊંચું રહેવાનું છે. એકલ દોકલ સેન્ટરની અંદર 1 ડિગ્રી અથવા તો 1.2 ડિગ્રી સુધી તાપમાન અપ અથવા તો ડાઉન થાય તેવી શક્યતાઓ રહેલી છે, પણ સરેરાશ તાપમાન છે ઉપર રહેશે, જેની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ 4 સેન્ટરો એવા હશે કે જેમાં વધારે પડતા તાપમાન છે ઊંચું રહે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને કપડવંજ આ 4 સેન્ટર એવા હશે કે જ્યાં સામાન્ય કરતા તાપમાન છે એ થોડુંક વધારે ઊંચું રહેશે. અને ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગર અને ઈડર આ બંને સેન્ટર એવા હશે કે જ્યાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે. સરેરાશ જોવા જઈએ તો અત્યારે 40 થી 41 ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ, એની જગ્યાએ અત્યારે તાપમાન છે 43-44 ડિગ્રી સુધી આપણે જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને 25 તારીખ સુધી રાજ્યના 10 થી 12 સેન્ટર એવા હશે કે જ્યાં 44 અથવા તો 44.3 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે. એ 10 સેન્ટરને બાદ કરતાં રાજ્યના અન્ય જે તમામ સેન્ટરો છે એ તમામ સેન્ટરોની અંદર 41 થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અને જે આ 10 સેન્ટર એવા છે કે જેમાં સૌથી વધારે તાપમાન એટલે કે 44 ડિગ્રી અથવા તો એનાથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે, એની અંદર હું આપને જણાવી દઉં કે ઈડર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી, અને એને બાદ કરતાં પણ 1-2 સેન્ટર એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રી અથવા તો તેનાથી વધારે જોવા મળશે અને બાકીના તમામ સેન્ટરોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 17 એપ્રિલથી 25 એપ્રિલનું આ જે સેશન છે આ સેશનની અંદર આપણે સખત ગરમીનો સામનો કરવો પડશે. હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આની અંદરથી હમણાં કોઈ રાહત નહીં મળે. છેલ્લે અંતમાં દરેક મિત્રોને મારા એ પણ જણાવવાનું છે કે 17 થી 25 એપ્રિલનો રાઉન્ડ છે એની અંદર ગરમી સહન કરવાની પ્રેક્ટિસ કરજો, કેમ કે મે મહિનાની અંદર આના કરતાં પણ ભયંકર ગરમી જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. અત્યારે ખાસ કરીને હીટવેવની વાતની અંદર એટલું જ, નેક્સ્ટ રાઉન્ડ વિશે અમે આપને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવશું. ધન્યવાદ.